નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતનો વિશેષ કાર્યક્રમ, ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ નેતા ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા અને સાંસદ તરીકે આ વખતે જે છઠ્ઠી વાર સતત નામાંકન જેમણે કર્યું છે એવા મનસુખભાઈ વસાવા આપણી સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ વસાવાનું પરિચય આપી દઈએ, સતત 5 વખત તેઓ અહીંયા સાંસદ રહી ચૂક્યા છે અને 6ઠ્ઠી વાર એમણે એક ઐતિહાસિક નામાંકન દાખલ કર્યું છે. વાત કરીશું એમની સાથે. મનસુખભાઈ, સ્વાગત છે કનેક્ટ ગુજરાતમાં. પહેલો સવાલ, દિનચર્યા કેવી રીતે સ્ટાર્ટ કરો છો? સવારે કેટલા વાગે ઉઠો છો? સાંજે ક્યારે પતે છે? વહેલી સવારે 6 વાગે જાગી જવાનું થાય છે. સ્નાન વગેરે વિધિ પતાવી પછી મારી પૂજાપાઠ કરું છું. જે નિત્યક્રમ વર્ષોથી કરતો આવ્યો છે તે મુજબ 1.25 કલાક મારી પૂજાપાઠમાં જાય છે. ત્યાર પછી પૂજાપાઠ કર્યા પછી ચા પાણી કે નાસ્તો કરી લઉં. હમણાં તો નવરાત્રિનું વ્રત ચાલે છે એટલે ફ્રૂટ કે જ્યુસ સવારમાં લઈ લઉં છું. પછી રાબેતા મુજબ કાર્યકર્તા સાથે આખા દિવસનો જે કાર્યક્રમ હોય એ કાર્યક્રમ અંગેની એક બેઠક, જેમ હમણાં મારી બેઠક હતી એ રીતના એક બેઠક લઈ લઈએ છીએ. અને પછી જે સત્તાવાર કાર્યક્રમ જે રૂટ બનેલો હોય એ રૂટ પર અમે પહોંચીએ છીએ અને જે સાંજ સુધી 10 વાગ્યા સુધી એ રૂટ પ્રમાણે આખો દિવસનો અમારો કાર્યક્રમ હોય છે. મનસુખભાઈ, કયા મુદ્દા છે જે લઈને જનતાની સમક્ષ તમે જાઓ છો? આમ તો લોકસભાની ચૂંટણી એ નેશનલ ઇસ્યુ પર લડાતી હોય છે. દેશની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા જેવા મુદ્દા લોકસભાની ચૂંટણી હોય, છતાં પણ ચૂંટણી ચૂંટણી છે એટલે ચૂંટણીમાં કેટલાક સ્થાનિક લેવલના પણ પ્રશ્નો હોય છે. ક્યાંક રોડ રસ્તાના પ્રશ્નો હોય છે, ક્યાંક પીવાના પાણીના પ્રશ્નો હોય છે, રોજગારીના પણ પ્રશ્નો આવે છે, વગેરે વગેરે ઘણા બધા પ્રશ્નો આવે છે. તો જે શક્ય તેટલા પ્રશ્નોનો અમે, અમારી એક ટીમ છે કે તાત્કાલિક ઉકેલી શકાય એવા પ્રશ્નો હોય તો અમે તાત્કાલિક 2-4-5 દિવસમાં ઉકેલી શકાય એવી એક ટીમ છે. એના માધ્યમ થકી અમે પ્રશ્નો ઉકેલીએ છીએ. અને કેટલાક લાંબા ગાળાના પ્રશ્નો હોય તો એ અમે લોકોને સ્પષ્ટ કહીએ છીએ કે ભાઈ તમારા આ પ્રકારના પ્રશ્નો છે તો એ આવનારા સમયમાં ઉકેલીશું. અને ખાસ કરીને જે મોટા પ્રશ્નોમાં જે છે તો મોટા પ્રશ્નોમાં નર્મદા નદીનો પાણીનો પ્રશ્ન છે, જેને લઈને અનેક સમસ્યા ઊભી થઈ છે. તો એમાં પણ છેલ્લા 3 વર્ષથી વરસાદ ઓછો પડે છે, ગેટ બની ગયા છે, એના કારણે નર્મદા નદીમાં પાણી વહેતું બંધ થયું છે. પણ લોકોને અમે કહીએ છીએ કે ભાઈ ભાડભૂત પાસે ખૂબ મોટો પ્રોજેક્ટ બની રહ્યો છે, ભાડભૂત બેરેજ યોજના બની રહી છે, એનાથી આ જે સમસ્યા છે એ સમસ્યા દૂર થવાનું છે. આ પ્રોજેક્ટથી દરિયાનું ખારું પાણી ઉપર જાય છે, છેક ઝઘડિયા સુધી એ બંધ થઈ જશે. અને બીજો, આવનારા સમયમાં રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, ફરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ બનવાના છે. તો તેવા સમયે નર્મદામાં સતત પાણી વહેતું રહે, હમણાં જે પ્રમાણમાં છોડવામાં આવે છે એના કરતાં વધારે પાણી છોડાય એ અંગેનું અમે સરકારમાં આવનારા દિવસોમાં રજૂઆત કરીશું. વાત રહી રોજગારીની, રોજગારીનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે. અમે રાજ્ય સરકારને, ભારત સરકાર થકી રોજગાર લક્ષી મેળાવા પણ કર્યા છે, રોજગાર કલ્યાણ મેળાવા પણ કર્યા છે, રોજગારી અપાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે. પરંતુ હજુ પણ આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં મોટા ઉદ્યોગો આવે અને મોટા ઉદ્યોગો આવવાથી સ્થાનિક લોકોને રોજગારી મળે, સીધી રોજગારી ઉદ્યોગોમાં ના મળે તો ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક ઘણા બધા વ્યવસાયો છે એનું પણ અમે માર્ગદર્શન આપીએ છીએ. હમણાં જે મિટિંગ હતી અમારા યુવાનો સાથેની, લોકસભા વિસ્તારમાં જે યુવાનો કામ કરે છે, અમે એ જ વાત કરી કે આવનારા દિવસે આપણે યુવાનોને તાલીમબદ્ધ રીતના આપણે એમને તાલીમ આપવી પડશે, એટલે માનસિક રીતે તૈયાર કરવા પડશે. અને તો શું છે, કોઈ પણ જાતની તાલીમ લીધા વગર, કૌશલ્યવર્ધક કેન્દ્રો ચાલે છે, અદ્યતન પ્રકારના ITI ચાલે છે, એમાં તાલીમ લેશે તો એ કોઈને કોઈ ઉદ્યોગમાં એ નાની મોટી નોકરી મેળવવાની છે અથવા તો કોઈ નાનો મોટો ગેરેજ પણ એ ખોલી શકવાના છે. તો એના માટે પણ અમે અત્યારથી જ આ ઇલેક્શન દરમિયાન જ નહીં, એના ઇલેક્શન હોય કે ના હોય, છતાં પણ સ્થાનિક લોકોને, ગુજરાતના યુવાનોને કે અથવા તો ભરૂચ જિલ્લામાં આખા મિનિ ઇન્ડિયા છે, ઉત્તર પ્રદેશ, બિહાર, યુપી, બિહારના, આંધ્રથી માંડીને મહારાષ્ટ્રથી માંડીને તમામ વર્ગના લોકો, અમે બધાને જ કહીએ છીએ કે તમે બધા જ લોકો જે શિક્ષિત બેરોજગાર હોય આ સરકારની જે રોજગારલક્ષી યોજનાનો એનો અભ્યાસ કરો ને એનો પૂરેપૂરો લાભ લો બધા. એ રીતના અમે રોજગારી માટેના પ્રશ્ન પણ લોકો સમક્ષ મૂકીએ છીએ. મનસુખભાઈ, વાતાવરણની વાત કરવામાં આવે
પારો જે છે 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે છેલ્લા કેટલા દિવસની જો વાત કરીએ, કેટલું શક્ય બને છે જનસંપર્ક કરવું આટલી સખત ગરમીની અંદર? એ વાત તમારી સાચી છે. કેટલીક વખત અમારા કાર્યકર્તા સખત ગરમીમાં પ્રવાસ કરવાના કારણે બીમાર પણ થઈ જતા હશે, અને અમને પણ સખત ગરમીના કારણે દરરોજનો અમારો રૂટીન આ પ્રકારનો કાર્યક્રમ હોય છે એટલે તકલીફ તો પડે છે. છતાં પણ ચૂંટણી જીતવી છે એટલે કાર્યકર્તા પણ પૂરી માનસિકતા સાથે ગરમી સહન કરીને અનેક પ્રકારની તકલીફ વેઠીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એ માનસિકતા સાથે બધા જ નાના મોટા કાર્યકર્તાઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠનનાથી માંડીને બધા જ લોકો પૂરી તાકાતથી પ્રદેશના મહામંત્રી ભરતસિંહ પરમાર સતત મોનિટરિંગ કરી રહ્યા છે, અને ચૂંટણી જીતવી જ નહીં મોટા માર્જિનથી જીતવી એ તૈયારી સાથે અમે ચાલી રહ્યા છે. રોજના મનસુખભાઈ ઘણાય લોકો હાથ મેળવતા હશે, ઘણાય સેલ્ફી લેતા હશે, કેવો અહેસાસ થાય છે આ બધું જોઈને? એમાંથી આપણને હાથ કાર્યકર્તા સાથે હાથ મિલાવવામાં, સેલ્ફી લેવામાં આપણને એમાં એનાથી કાર્યકર્તા રાજી થતો હોય છે, અને કાર્યકર્તા રાજી થાય, શુભેચ્છક મિત્રો રાજી થાય એટલે એનાથી એ પાર્ટીનો વ્યાપ વધવાનો છે, અને એ ખુશ થઈ અને રાજી થઈ અને વધુ તાકાતથી એ કામ કરવાનો છે એવું માને છે. એટલે અમે કોઈ પણ જાતના સંકોચ વગર અથવા તો કોઈ નારાજગી વગર આસાનીથી એમને હાથ મિલાવી શકીએ છીએ, સેલ્ફી લેવડાવીએ છીએ, બહુ એમાં આનંદ રહે છે. મનસુખભાઈ, સતત 5 વાર તમે અહીંયા સાંસદ તરીકે ચૂંટાયા છો, 6ઠી વાર છે આ તમારી ટર્મ. કઈ પ્રાથમિકતા રહેશે આ 6ઠી ટર્મમાં જો તમે જીતો છો તો કઈ પ્રાથમિકતા રહેશે જે પ્રવાસ દરમિયાન તમને જણાય છે? કામોની સ્પેશિયલ જો વાત કરવામાં આવે તો કયા કામને એવી પ્રાથમિકતા આપવાની તમને જરૂરત જણાય છે? જો સૌપ્રથમ તો સમગ્ર લોકસભાની અંદર હું કામોમાં પ્રાયોરિટી આપું છું, કે કેટલીક વખત નાના કામો છે પણ હું નાના કામો એવું નથી કે સંસદભાઈ આ કામમાં ધ્યાન નહીં આપવાનું. હું નાના નાના જે લોકોના કામો છે, જરૂરિયાતવાળા કામો, કોઈ પીવાના પાણીનો પ્રશ્ન, કોઈ રોડ રસ્તાનો પ્રશ્ન છે કે આવા પ્રશ્નોમાં હું ધ્યાન આપીશ. પછી કેટલાક શહેરો છે, શહેરોને હજુ પણ એના વિકાસ સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ મળે, સ્લમ એરિયાના કામો ઘણા, એ અમારી યાદી જે આવી બની રહી છે એ મુજબ આવનારા દિવસોમાં અમે લોકોને કહીએ છીએ કે અધૂરા કામો છે એ અમે લઈશું. બાકી સૌથી મોટો પ્રશ્ન નર્મદાનો જે પાણીનો પ્રશ્ન છે એ પણ લોકોને કહીએ છીએ કે આ પ્રશ્ન પણ આપણે ઉકેલીશું. બીજો જિલ્લા ઔદ્યોગિક જિલ્લો છે તો સ્વાભાવિક છે કે જિલ્લાના યુવાનો કોઈકને કોઈ પ્રકારે રોજગારી મેળવવા માટે એ અપેક્ષા રાખતા હોય, તો આવનારા દિવસોમાં જિલ્લાના યુવાનોને મહત્તમ રીતે એમને કામ મળે, રોજગારી મળે એ એંગલથી કામ કરીશું, અને સરકારી નોકરી મેળવવા માટે ઈચ્છુક યુવાનોને પણ અમે હંમેશા કહેતા હોય છે ને કે આવનારા દિવસોમાં પણ કહેવાના છે કે એક ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરો, અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરો. સરકારની અદ્યતન પ્રકારની આઈટીઆઈઓ છે, ઘણા બધા તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે, આનાથી બધા યુવાનો શિક્ષિત, બેરોજગાર, તાલીમબદ્ધ બને અને ભવિષ્યની અંદર આવા લોકોને કેમ સરળતાથી રોજગારી મળી શકાય, કામ ધંધો કરી શકે એ પ્રકારનું આવનારા દિવસોમાં આના પર હું વિશેષ ભાર મૂકીશ. મનસુખભાઈ, એક સવાલ એ થાય છે કે ગમે તેટલો લોકપ્રિય નેતા હોય ક્યાંક ખરાબ અનુભવ પણ થતા જાય છે, કારણ કે 100% પબ્લિક તમારાથી સંતુષ્ટ હોય કે કોઈ પણ નેતાથી સંતુષ્ટ એવું શક્ય હોતું નથી. તો પ્રચાર દરમિયાન સાહેબ એવું કયું ખરાબ અનુભવ તમને થયો અને કયો અનુભવ તમને ખૂબ સારો થયો, સૌથી ખરાબ અનુભવ અને સૌથી સારો અનુભવ એ સાજા? જો હું 1983થી ભારતીય જનતા પાર્ટીમાં છું, 1995માં કેશુભાઈની સરકારમાં રાજ્ય મંત્રી હતો ગુજરાત સરકારમાં, અને 1998થી સતત પાર્લામેન્ટમાં છું, કેન્દ્રમાં પણ મંત્રી રહ્યો છે, પણ અનુભવ સારા અને નરસા થતા હોય છે, પણ હું એ જોતો નથી કે આ અનુભવ સારો ને આ ખરાબ, અને પણ એક સમાન દૃષ્ટિથી હું ધ્યાનમાં નથી લેતો. ખરાબ અનુભવ થયો હોય થાય પ્રચાર દરમિયાન કે ચૂંટણી સિવાય આપણા બાકીના સમયમાં, આજે માણસ જ બધી પ્રકારના ટુંડે ટુંડે મતભિન્નના એટલે બધાના અલગ અલગ વિચાર હોય, એ દૃષ્ટિએ કે ભાઈ ભગવાને બધાને કંઈ એટલી સમજ શક્તિ નથી આપી કે બુદ્ધિ જાતિ રહેતા નથી આપ્યો કે કોની સાથે કઈ રીતના વાત કરી શકાય, એટલે હું આ એંગલથી વિચારું, એ હું બહુ નોર્મલમાં રહું છું, અને જે કોઈ સારો અનુભવ થતો એમાંથી હું છલકાઈ પણ નથી જતો, બંને સમતોલ રીતના રાખું છું. મનસુખભાઈ એમની વાણીવિલાસથી ખૂબ પ્રખ્યાત છે અહીંયા, કે નિડરતાથી પછી તે શાસક પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, કોઈ પણ હોય, ખોટી વાત હોય તો મનસુખભાઈની આંગળી ઊંચી થઈ જતી હોય છે, શું કહેશો?
જો અમારા નેતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સમગ્ર દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે જઈ રહ્યા હોય તો સમૃદ્ધ રાષ્ટ્ર એમને એમ નથી બની જવાનું. એના માટે સરકારની જે યોજનાઓ છે, સરકાર જે ઊંચા ભાવ ઊંચી ભાવનાથી આગળ વધી રહી છે, તો એની સાથે પ્રજાને વહીવટી તંત્ર પણ સામેલ થવું જોઈએ. સરકારની યોજનાનો પૂરેપૂરો, જેના માટે યોજના બની છે એને પૂરેપૂરો લાભ મળવો જોઈએ. અને આમાં ક્યાંક નાનું મોટું કંઈક ક્ષતિ દેખાતી હોય તો એ ક્ષતિ દૂર કરવા માટે કાર્યકર્તા હોય કે કોઈ પણ હોય કે અધિકારી હોય કે વહીવટીતંત્રના માણસ કોઈ પણ હોય, આ બધાને જ હું પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરું. પણ પ્રેમથી ના સમજે તો પછી સીધી આંગળી ઘી નથી નીકળતી, ક્યાંક વાંકી આંગળી કરવી પડે છે. જી જી જી. આપને પૂછવામાં આવે કે કયા સ્ટાર પ્રચારકને તમારે ભરૂચમાં સભા કરાવવી છે, તો એ કયો સ્ટાર પ્રચારક તમારા ધ્યાનમાં આવે છે જે સ્ટાર પ્રચારક ભાજપ તરફથી અહીંયા આવે અને કેમ? જો આમ તો બધા લોકો એક નરેન્દ્રભાઈ મોદી પાછળ એમ કહેવાય કે સમર્પિત છે બધા, કે બધા લોકોને કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાવો, પણ એ શક્ય નથી. પણ એના સિવાય બીજા પણ ઘણા બધા સ્ટાર પ્રચારક પાર્ટી જે વિચારે જે જે ક્ષેત્રે એને કોને મોકલવાના એને ધ્યાનમાં રાખીને મોકલે જ છે. રૂપાલાજી પણ આવી ગયા અને બીજા સ્થાનિક અમારા નેતાઓ પણ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની અંદર બધા નેતાઓ પણ ફરે છે. પણ 18 તારીખે યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ભરૂચ અને અંકલેશ્વરમાં એક માંગ હતી, બે જગ્યાની માંગણી છે, હવે જોઈએ એમાંથી પાર્ટી બંને જગ્યાએ આપે છે કે કોઈ એક જગ્યાએ, પણ એક જગ્યાએ આદિત્યનાથ આવશે એટલું નક્કી. ફરીવાર જો રાજકીય જીવનમાં પડેલા વ્યક્તિને પરિવાર સપોર્ટ કરે કે ના કરે, પણ એ પ્રકારનું અમે વાતાવરણ બનાવી દેતા હોય કે પરિવારને અનુકૂળ ના આવે કે ના આવે, પણ પરિવારના લોકોએ અમને અનુકૂળ થવું પડે. ઘણી વખત પરિવારની અનુકૂળતા પ્રમાણે નથી રહી શકાતું, અમને પરિવારે અનુકૂળ થવું પડે એ રીતના. એટલે પણ સહયોગ આપે છે, બધાને એક ખ્યાલ આવી ગયો છે કે અમારા બાળકો હોય, પત્ની હોય કે બધા કોઈ પરિવારના આસપાસના બધાને ખ્યાલ હોય કે અમને આ લાઈન છે, તો એમાં બધા સહયોગ આપે છે. ચાલો, કેટલા આશાવાદી છો મનસુખભાઈ આ વખતે જીત માટે? તમે જે પ્રકારે બૂથ લેવલ સુધી અમારા કાર્યકર્તા કામ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર અને ભારત સરકારના જે વિકાસના કામો થયા છે અને જે જનતા રાજી છે, ઠીક છે 1-2% થોડા રહેવાના છે નારાજગી, પણ છતાં પણ સમગ્ર લોકસભામાં બધા જ લોકો ખૂબ તાકાતથી કામે કરી રહ્યા છે. તો ગઈ લોકસભા કરતાં પણ આ વખતે અમે 10-15% વધીશું. આભાર મનસુખભાઈ અમારી સાથે વાત કરવા. જી આભાર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા ભરૂચના સાંસદ અને હાલના કેન્ડિડેટ બીજેપીના મનસુખભાઈ વસાવા. તો ફરી મળીશું બીજા કોઈ નેતા સાથે અમારો વિશેષ કાર્યક્રમ નેતા ઓન વ્હીલમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.